હું પોતે ઓથોરિટી નહીં, તમે ઓથોરિટી નથી, હું પોતે છું ના, લડાઈ નહીં, બસ તમે રહેવા દો, શું આન્સર ના આન્સર ના આપશો એટલે આની જવાબદારી કોણ લેશે? શું પતી ગઈ વાત? શાંતિ રાખને, મૂકી દે, જવાબદારી કોણ લેશે આની? કરીને હું છું, ત્યાં ઓફિસમાં વાત કરી, ચલો ઓફિસમાં નહીં આવું, તમે કહો છો ને કે જીવાત છે, અમારું નથી આવતું, આ શું તમારું નથી, આ તમારું બિલ છે, અમારી પાસે અમે રોકડા નહીં, મેં કાર્ડ થી પેમેન્ટ છે, બધું છે, તો ગુમો પાણી વાત કરવાની છે, તો ભાઈ ભાગ તો બોલો ને, તમને હાથ ના બોલાવો, પોલીસ બોલાવો, તમે પેપર પ્લેટ લઈ લો, ઇમ્પિરિયલ હાઇટ્સ, આ ઇમ્પિરિયલ હોટલ હાઇટ્સ ને, ઇમ્પિરિયલ હોટલ એનું બિલ મને લે, કાલે રાતના 11 વાગે અહીંથી મફિન્સ લીધું છે આ ભાઈ પાસેથી, આ રીતે પેમેન્ટ મેં કાર્ડથી કર્યું, રોકડા નથી, કાર્ડથી પેમેન્ટ કર્યું, મારી ભત્રીજીને ઝાડા ઉલટીને તાવની તકલીફ છે અત્યારે, કાલે રાતના આ કેક ખાધો. મારું નામ સાગર રાઠોડ, હું ઇમ્પિરિયલ હોટલ પાસે ઊભો છું, કાલે રાતના 11 વાગે મેં ઇમ્પિરિયલમાંથી મફિન્સ ખરીદેલા હતા, બે પેસ્ટ્રી, બે મફિન્સ અને એક ડેલિકેસીની બ્રેડ લીધેલી હતી, એ મફિન્સમાંથી કાલે રાતના મારી ભત્રીજી માટે લીધેલા હતા અને એમાંથી મફિન્સમાંથી અંદરથી જીવાત નીકળી, જે મફિન્સ ખાઈને મારી ભત્રીજી બીમાર થઈ ગઈ, ઝાડા ઉલટી તાવની તકલીફ થઈ ગઈ. તો આજે સવારે આ મફિન્સ માટે થઈને, ચર્ચા કરવા માટે થઈને હું ઇમ્પિરિયલ પેલેસ આવેલો, ઇમ્પિરિયલ પેલેસમાં આવીને મેં એમના મેનેજરને બતાવેલી આ બધી વસ્તુ. એમના મેનેજરે મારી સાથે ખરાબ વર્તન કરી, મને કહે કે તમે ખોટું બોલો છો, અહીંથી કાંઈ ખરીદેલું નથી, આ ઇમ્પિરિયલની ટેગ છે, મેં પેમેન્ટ ઓનલાઈન કરેલું છે અને કોઈ જાતનું મારી સાથે સારું વર્તણૂક કર્યું નથી, ને મેં એમને વારંવાર વિનંતી કરી કે ભાઈ મારી ભત્રીજી બીમાર છે તો મારે શું કરવાનું. એક સાથે વાત થઈ હતી માલિકને, આપણે રિક્વેસ્ટ કરેલી હતી એમના મેનેજર થકી કે ભાઈ મેનેજર સાહેબ તમે અમને તમારા માલિક સાથે વાત કરાવો જેની અમે આ બાબતે ચર્ચા કરી શકીએ, તો માલિક અનફોર્ચ્યુનેટલી અત્યારે હાજર નહોતા. તો મેનેજરે ઉડાવ જવાબ એવો આપેલો કે માલિક અત્યારે સોશિયલ માટે બહાર ગયા છે. ત્યારબાદ અમે જણાવેલ કે હવે અમારે આગળ કંઈ કરવું નથી, અમે મીડિયા સમક્ષ જવા જઈ રહ્યા છીએ, ત્યારે મેનેજર અમારી પાછળ આવી અને માલિક સાથે વાત કરાવેલ, માલિક કોણ હતું એ ખબર નથી, ફોનમાં વાત કરાવેલ હતી અને માલિકે એવું કીધું કે એ કોઈ અણબનાવને કારણે બહાર ગયેલ છે, એમને કંઈક તકલીફ છે, એને હિસાબે એ અત્યારે હાજર નથી, પણ ઈ એમ કીધું કે સોમવારે હાજર રહીશ. જયારે મેનેજરનું કેવું હતું, એવું હતું કે અત્યારે અમને છટકબારી કરાવવા માટે થઈને કે તમે આવતીકાલે સવારે 10 વાગે હાજર થઈ જાઓ, માલિક હાજર હશે, એટલે અમે ખાલી એટલી રિક્વેસ્ટ કરી કે આપના સાહેબને આ પૂછી જુઓ કે આવતીકાલે 10 વાગે હાજર હોય તો અમે રૂબરૂ સમક્ષ આવવા તૈયાર છીએ. ત્યારે એ વાતની એમના માલિકે કે જે વ્યક્તિ, ઓથોરાઇઝ વ્યક્તિ મારી સાથે ફોનમાં વાત કરી, એમને જ એવું જણાવેલું કે હું હાજર નથી ને હું સોમવારે આવીશ, કાલે તો હું છું જ નહીં. એટલે આ તંત્રની, આ લોકોના સ્ટાફની ઘોર બેદરકારી અને કોઈ સમક્ષ કાંઈ આવા દેવા માંગતા નથી કે આવું ખરાબ વેચે છે અને આ
આના માટે થઈને તો શું કરવું હવે સરકારે જોવાનું, ને આરએમસી શું કરે છે ને એ જોવાનું છે, આ વસ્તુ શું છે અને આના એક્શન